શૈલજા આશા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથી દરેક વિદ્યાર્થીએ કાઢવાની છે, બરાબર? એટલે કે દરેક વિદ્યાર્થીએ આ સ્વાધ્યાય પોથી કાઢવાની રહેશે, જેમાં ચેપ્ટર 5 પેટર્ન પેજ નંબર દરેક વિદ્યાર્થીએ સરખ કાઢવાના રહેશે, બરાબર? એટલે કે આ પેજ કાઢવાનું રહેશે. પેટર્ન આગળ વધારો. હવે મેં તમને બોર્ડ ઉપર સ્વાધ્યાય પોથીના આધારે એમાં જે છે એ જ પ્રમાણે તમને પેટર્ન દર્શાવેલ છે. હવે જે પ્રમાણે હું અહીંયા પેટર્ન દોરું એ પ્રમાણે તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આ પેજ પર છેલ્લા ખાનામાં પેટર્ન દોરવાની રહેશે, બરાબર? તો જુઓ, આમાં પહેલા અડધું છે, પછી આ આ પોઈન્ટ બને છે, પછી એમાંથી ડબલ કરે છે, એક સીધી સાઈડ ને એક ઉલટી સાઈડ, પછી આમાંથી 2 બને છે, પછી 3, બરાબર? આ રીતે આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે. ચલો હવે આપણે આ બીજી પેટર્ન જોઈએ. પહેલા 1 વર્તુ, પછી 2 વર્તુ, 1 અને 2, ત્યાર પછી 1, 2 અને 3, ત્યાર પછી ની પેટર્ન તો કે 1, 2, 3 અને 4, એટલે કે દરેકમાં એક 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 વર્તુળ વધતા જશે. તો 4 પછી કેટલા થશે? 5, તો કે 1, 2, 3, 4 અને 5. તો ચલો આ ખાનામાં દરેકે 5 વર્તુળ આ રીતે દોરવાના રહેશે, બરાબર? પેલા 1 વર્તુળ છે, પછી 2, પછી 3 વર્તુળ છે, પછી 4, ને સૌથી છેલ્લે 5 વર્તુળ છે. ત્યાર પછી હવે આ ત્રીજી પેટર્ન છે ને એ આપણે આ ખાનામાં આપણે દોરવાનું છે. જોઈએ, પહેલા 1 એરો છે, પછી 2, બંને વિરુદ્ધ દિશામાં છે, બીજાની સામસામે દિશા, પછી 3 એરો છે, પછી 4 એરો છે. તો ચલો હવે દરેક વિદ્યાર્થીએ મારી સાથે 5 એરો દોરવાના છે. 1 બીજો એરો આ સાઈડ, બરાબર? એનું આ સાઈડથી લાવું છું, પછી ત્રીજો એરો, 4 અને 5. તો આ પેટર્નમાં શું દોરવાનું હતું? તો કે 5 એરા દોરવાના હતા. ત્યાર પછી એ પેટર્ન જોઈએ, 1 ત્રિકોણ, પછી 2 ત્રિકોણ જે નીચેની સાઈડ જાય છે, ત્યાર પછી 3 ત્રિકોણ જે આ સાઈડ જાય છે, ત્યાર પછી 4 ત્રિકોણ જે ઉપરની સાઈડ જાય છે. હવે આપણે આમ દોરવાનું છે, આ સાઈડ. એમાં કેટલા ત્રિકોણ દોરવાના રહેશે? તો કે 5, 1, 2 એકબીજા સાથે જોડે, 3, 4 અને 5. કેટલા ત્રિકોણ દોરવાના છે? તો કે 5. હવે એક સીધો લીટો છે, પછી એલ બને, પછી ઉપરની સાઈડ લઈએ તો યુ, ત્યાર પછી આગળની સાઈડ એક દિશાની છે ને, તો હવે કઈ આપણે શું કરીશું? નીચેની સાઈડ પહેલા આ રીતે દોરો, ત્યાર પછી આ તો આપેલું છે ને, તો હવે એને નીચેની સાઈડ લીટી કરી નાખે. આપણે શું કરવાનું છે? તો કે પેટર્ન આગળ વધારવાનું છે, બરાબર? પેટર્ન આગળ વધારો એવું કીધું છે ને. ત્યાર પછી 1 થી પછી 2 થી છે, એક સીધી સાઈડ છે, એક ઊંધી સાઈડ છે, ત્યાર પછી 3 વાટી છે, ત્યાર પછી 1, 2, 3 અને 4, ત્યાર પછી હવે આપણે કેટલી વાર દોરીશું? તો કે 5 વાર, એક વાર, બીજી વાર વિરુદ્ધ સાઈડ નીચેની સાઈડ, 3 વાર, 4 વાર અને 5 વાર. વિદ્યાર્થી મિત્રો, સરસ સ્કેલનો યુઝ કરીને વ્યવસ્થિત પેટર્ન દોરશો. આમાં એક જ વર્તુળ દોરવાનું છે, બાકી આ બધામાં સ્કેલનો યુઝ કરવાનો છે. ત્યાર પછી જોઈએ છેલ્લી પેટર્ન છે ને, એમાં એક લીટો ઉભો અને એક લીટો આડો, પહેલામાં 2 લીટા એક છે, બીજી પેટર્નમાં ઉભા પણ 2 લીટા છે અને આડા પણ 2 લીટા છે, ત્રીજી પેટર્નમાં ઉભા પણ 3 લીટા, 1, 2 અને 3, ઉભા પણ 3 લીટા છે, 1, 2 અને 3, આડા પણ 3 લીટા છે. ત્યાર પછી 1, 2, 3 અને 4.
પેટર્ન છે એને આપણે આગળ વધારવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ પેજ નંબર 60 વ્યવસ્થિત મમ્મી પપ્પાના મદદથી એને હેલ્પ દ્વારા આ પેજ પૂર્ણ કરવાનું છે. હવે પેજ નંબર 100 બરાબર જે મેં અહીંયા દોરેલું છે દરેક વિદ્યાર્થી આ પેજ કાઢશે. હવે એમાં શું છે પેટર્નમાં શું અલગ પડે છે તેના પર રાઇટ કરો. શેની નિશાની કરવાની છે આપણે રાઇટની નિશાન. તો ચલો આપણે જોઈએ. હવે આમાં બધામાં તમને પેટર્ન આપેલી છે એમાંથી ત્રણ ત્રણ પેટર્ન સરખી હશે. એક પેટર્ન છે અલગ હશે એના ચિત્ર પર આપણે શું કરવાનું રહેશે રાઇટ. આ ત્રિકોણ છે હા, આ ત્રિકોણ છે હા, આ ત્રિકોણ છે હા. હવે આ ત્રિકોણ છે એ આખું ત્રિકોણ છે. આ ત્રિકોણ બધા જુઓ તો આ બધા કરતા આ ત્રિકોણ છે એ અલગ છે ને. હે જો આ ત્રાસમાં છે, આ પણ ત્રાસમાં છે, આ ત્રિકોણ પણ ત્રાસમાં છે. આ એક ત્રિકોણ છે એ એક જ બરાબર છે એ વ્યવસ્થિત છે. તો આ પેટર્નમાં શું કીધું છે અલગ પડે એના ઉપર રાઈટ કરો. તો આ ચાર પેટર્ન છે એમાંથી આ એક બે ત્રણ આ ત્રણેય પેટર્ન સરખી છે. આ એક પેટર્ન અલગ તો એના અંદર ચિત્ર છે ને એમાં રાઈટ કરો ચિત્રની અંદર રાઈટ કરી છે. ત્યાર પછી હવે જોઈએ આ બધું ચિત્ર છે બીજી લાઈનમાં પેટર્ન છે એમાં કઈ પેટર્ન અલગ પડે છે. આ પંચકોણ છે હા, એક બે ત્રણ ચાર અને પાંચ છે ને પાંચ પેટર્ન. એક બે ત્રણ ચાર અને પાંચ આ પણ પંચકોણ છે. આ પંચકોણ છે તો કે ના, એક બે ત્રણ ચાર પાંચ અને છ એને છ બાજુ છે એટલે આ પંચકોણ નથી. આમાં રાઈટ કરો આ પંચકોણ છે એટલે કે આ એક બે અને ત્રણ પેટર્ન સરખી છે અલગ પડે તેના પર રાઈટ. ત્યાર પછી આ બધા ફૂલ છે બરાબર. હવે જુઓ તો એમાં કેટલી રો બધામાં કેટલી પાંદડે છે એક બે ત્રણ અને ચાર. પહેલામાં ચાર બીજામાં એક બે ત્રણ ચાર અને પાંચ. બીજામાં પાંચ છે એક બે ત્રણ અને ચાર. ત્રીજામાં ચાર એટલે કે પહેલા અને ત્રીજામાં ચાર. હવે આમાં જુઓ એક બે ત્રણ અને ચાર એટલે કે આ એક આ બે અને આ ત્રણેયમાં સરખી સરખી પાંદડે છે. આ એકમાં અલગ આમાં એકમાં પાંચ છે એટલે એના ચિત્ર પર રાઈટ કરો. આ વર્તુળ છે એમાં કેટલી લીટી દોરે છે આપણે જોઈએ તો કે એક અને બે એટલે બધામાં ચાર ખાના થાય છે. જુઓ તો એક બે ત્રણ અને ચાર પહેલામાં ચાર પછી આમાં કેટલા થાય છે એક બે ત્રણ ચાર પાંચ અને છ. આમાં છ છે આમાં કેટલા ખાના છે એક બે ત્રણ અને ચાર. આમાં પણ ચાર છે આમાં પણ ચાર છે. હવે આ ચિત્રમાં જુઓ એક બે ત્રણ અને ચાર એટલે કે આ એક આ બે અને આ ત્રણ આ ત્રણેય ચિત્રમાં ચાર ચાર ખાના છે બરાબર. આ એકમાં છ છે તો એમાં રાઈટ કરો. હવે આ બધી પેટર્ન જોઈએ આ પેટર્ન જેવી આ પેટર્ન છે તો કે આ. આ પેટર્ન જેવી આ પેટર્ન છે તો કે આ. આ પેટર્ન જેવી આ પેટર્ન છે તો કે ના. એટલે કે આ પેટર્ન છે એ અલગ છે તો એના ચિત્રમાં રાઈટ કરો બરાબર. હવે જુઓ બધા પાન છે એક બે ત્રણ અને ચાર. હવે બધા પાન છે એમાં જુઓ તો કયા કયા સુકાઈ ગયા છે એ ચિત્રમાં તમને બતાશે. એ બધા જો આ બધા પાનમાં વળાંક છે એક આ પાન પણ વળાંક છે આ પાનમાં પણ વળાંક છે અને આ પાનમાં પણ વળાંક છે અને આ એક પાન છે એ સીધું છે જુઓ અને એ થોડું ગ્રીન વધારે લીધું છે તો આ પાન પર રાઈટ કરવાનું છે બરાબર. તો આ જ રીતે તમારે સાઈડ અને સરફેસ પરની પેટર્ન ખોળાવો છે. ન ખ્યાલ આવે તો અહીં તમને મેં બોર્ડ પર પેટર્ન પણ દર્શાવેલી છે અને સમજાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે પેજ નંબર 61 એટલે કે ચેપ્ટર 5 સુધી દરેક વિદ્યાર્થીને પૂર્ણ હોવું જોઈએ તેમજ પાકું પણ કરેલું હોવું જોઈએ બરાબર. અને બધી પેટર્ન ન આવડે તો તમારે રફ નોટમાં પણ દોરવાની પ્રેક્ટિસ કરવાની જેથી તમને પરીક્ષામાં પૂછાય તો સરળતાથી આવે છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.